હું ઉપયોગી જાણકારી મેળવવા માટે શોધના પરિણામ કેવી રીતે જોઈ શકું? ઇન્ટરનેટ એ માહિતી, વિડીયોઝ, ચિત્રો અને લેખોનો ભંડાર છે જે તમને અને તમારા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી છે. બસ તમારે જે જોઈએ છે એ તમારે શોધવાની જરૂર છે. તમે ગૂગલની મદદથી આ કામ કરી શકો છો. દાખલા તરીકે, મને હંમેશા ભરતકામ શીખવાની ઈચ્છા હતી, પણ મારી આસપાસ એવું કોઈ ન હતું જે મને શીખવાડી શકે. એટલે મેં ઇન્ટરનેટ પર ઘણા બધા વિડીયોઝ શોધ્યા, જેનાથી મને સમજણ પડી કે ભરતકામ કઈ રીતે કરાય. હવે હું મારા ઘરેથી જ એક નાનો ભરતકામનો વ્યવસાય ચલાવું છું અને હું મારા ગ્રાહકો માટે નવા વિચારો મેળવવા માટે વિવિધ પેટર્નના ચિત્રો શોધું છું. તમે ઇન્ટરનેટની મદદથી ઘણી બધી વસ્તુ શોધી શકો છો જેમાં તમને રસ હોય અને ઘણી જગ્યાએથી નવા આઈડિયાઝ પણ મેળવી શકો છો. દાખલા તરીકે, તમે ખાતર કેવી રીતે બનાવવું તે શીખવા માટે વિવિધ તકનીકો શોધી શકો છો, અથવા તમે તમારા બાળકના સ્કૂલ પ્રોજેક્ટ્સ માટે પ્રેરણા મેળવવા માટે વિવિધ વિષયો પરના ચિત્રો જોઈ શકો છો. જ્યારે તમે તમને જોઈતી માહિતી શોધવા માટે ગૂગલનો ઉપયોગ કરો છો ત્યારે તે તમને બધા લેખો, વિડીયોઝ અને ચિત્રો બતાવે છે જે તમને સંબંધિત હોઈ શકે છે. તમારે તે યાદી જોઈને નક્કી કરવું પડશે કે કઈ માહિતી તમારા માટે સૌથી વધુ ઉપયોગી છે. ચાલો હવે હું તમને બતાવું કે તમે આવું કઈ રીતે કરી શકો જેથી તમે ઇન્ટરનેટનો ઉપયોગ એ વસ્તુઓ શોધવામાં કરી શકો જે તમે ઈચ્છો છો. હું શરૂઆત મારા ફોન કાઢવાથી કરીશ. આગળ હું મારા ફોનના તળિયે આવેલું આ મોટું બટન થોડી વાર માટે દબાવીને રાખીશ. હવે ગૂગલ અસિસ્ટન્ટ નામનું સાધન ખુલી જશે. આનાથી મને ઇન્ટરનેટ વડે શોધવામાં મદદ મળશે જે પણ હું શોધવા માંગુ છું. હવે તમને આ માઇક બટન દેખાય છે ને? બસ મારે આંગળી વડે થોડી વાર માટે તેને દબાવી રાખવું પડશે. હવે હું જે શોધું છું તે અહીંયા બોલીશ અને ગૂગલ અસિસ્ટન્ટ તેને મારા માટે શોધી લાવશે. દાખલા તરીકે, કપડા પર ભરતકામ કઈ રીતે કરવું તેનો વિડીયો. ગૂગલ અસિસ્ટન્ટ એ મને જુદા જુદા વિડીયો દેખાડ્યા. મેં એક એવા વિડીયો પર પ્રેસ કર્યું જે મને સૌથી વધુ ઉપયોગી લાગ્યો અને હવે હું એને જોઈશ. આમાં જુદા જુદા નમૂનાના ચિત્રો શોધવાનું પણ ઉપયોગી બની શકે છે જેને હું કોપી કરી શકું છું. આવું કરવા માટે હું પાછું આ તીરના નિશાનને પ્રેસ કરીશ. પછી હું ફરીવાર માઇકને પ્રેસ કરીશ અને આ વખતે હું કહીશ, ભરતકામવાળી બોર્ડર ડિઝાઇનના ચિત્રો. હવે ગૂગલ અસિસ્ટન્ટ મને ઘણા બધા ચિત્રો બતાવશે. આ બધા ચિત્રો જોયા પછી મને જે ડિઝાઇન ગમી તેના પર મેં ક્લિક કર્યું. હું જ્યારે ચિત્ર પર ક્લિક કરીશ તો તે મોટું થઈ જશે અને હું એને સાફ સાફ જોઈ શકીશ. પણ હું ખાલી એક જ ચિત્ર જોવા નથી માંગતી. હું બધા ચિત્રોની સૂચિ પર પાછા જવા માટે ઉપર ખૂણામાં આપવામાં આવેલ આ ક્રોસના નિશાનને દબાવીશ. હું ચિત્રો પર પ્રેસ કરતી રહીશ અને સૂચિ પર પાછી ફરતી રહીશ. આ રીતે હું જેટલા ઈચ્છું એટલા ચિત્રો જોઈ શકીશ. મને પહેલા એવું લાગતું હતું કે તમારે માત્ર પહેલું જ ચિત્ર પ્રેસ કરવું પડશે, પણ મને પછી સમજણ પડી કે તમે જેટલા વધુ જોશો એટલા જ વધુ વિડીયો અને ચિત્રો તમને જોવા મળશે જે તમારા માટે ઉપયોગી છે. તો ગભરાશો નહીં, બસ શોધતા રહો. મને એ પણ ચિંતા સતાવતી હતી કે હું ઘણા બધા ચિત્રો જોઈશ તો કદાચ એમાં કોઈ ખરાબ ચિત્રો પણ જોવા મળે. તો જ્યારે તમે સિલાઈ કરો છો અને એમાં કંઈ ભૂલ કરો તો બસ દોરો કાઢી અને ફરી શરૂ કરો છો ને? તો બસ એ જ રીતે ઇન્ટરનેટ પર જો તમારી સામે તમને કોઈ ન ગમતી હોય એવી વસ્તુ આવી જાય તો પાછા જવા માટે બસ તીરનું નિશાન દબાવો અને ફરી શરૂ કરો. જો તમને શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગે તો હિંમત હારતા નહીં. કંઈ પણ નવું શીખવા માટે થોડી પ્રેક્ટિસની જરૂર પડે જ છે. તેથી આ વિડીયોને તમે બને તેટલી વાર જુઓ અને જુદા જુદા સ્ટેપ્સ અનુસરવાના પ્રયાસ કરો. આ વિડીયો જોવા માટે તમારો આભાર અને પ્રેક્ટિસનો આનંદ માણો.